હે ફ્રેન્ડ્સ, હે મિત્રો, આપણી ચેનલને, અમારી ચેનલને સફળ બનાવવા માટે, એટલે કે સક્સેસફુલ બનાવવા માટે, પસંદગી કરવા માટે, લાઇક કરવા માટે અને વેચણી એટલે કે શેર કરવા માટે અને સબસ્ક્રાઇબ કરવા માટે અમે તમને બધાને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, આપીએ છીએ મિત્રો. કારણ કે તમારા વજેથી જ અમારા ચેનલને સક્સેસફુલ મળીએ છીએ, મતલબ સફળતા મળી છે. અને પ્લીઝ એક ઓર વસ્તુ કે કમેન્ટ કરવા માટે પણ તમને ખૂબ ખૂબ આભાર. મારી સાથે બધાએ ક્વિઝ પણ સોલ્વ કરી છે, બહુ બધા સ્ટુડન્ટ્સે બહુ જ બધા રાઇટ આન્સર આપ્યા છે, હર વખત ક્વિઝ સોલ્વ કરે છે મારી સાથે. તો એમના માટે પણ તમને ખૂબ ખૂબ થેન્ક યુ અને બહુ મોટું આભાર માનીએ છીએ અમે તમારું. અને બીજી વસ્તુ છે મિત્રો, આજનું મોટિવેશનલ તમારું જે કોટ છે મિત્રો, આજે તમારા જીવનને બદલો, ભવિષ્યમાં જુગાર નહીં, વિલંબ કર્યા વિના હવે કાર્ય કરો મિત્રો. મિત્રો ડીલે નહીં, એક્શન લેવું મિત્રો. મિત્રો યાદ રાખવું કે લાઈફમાં એક્શન લેવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, અધરવાઇઝ તમે એચીવ નહીં કરી શકો તમારું કોઈ પણ ગોલ. તો યાદ રાખજો, એક્શન લેવું બહુ ઇમ્પોર્ટન્ટ છે અને હર વખત જુગાર નહીં ચાલે મિત્રો, રાઈટ? તો મિત્રો મારી સાથે એવી રીતે જ બની રહેજો અને બીજી બધી જ વસ્તુ પસંદગી, શેર, સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરતા રહેજો મિત્રો, રાઈટ? થેન્ક યુ સો મચ. મિત્રો મારી સાથે બધાએ ક્વિઝ સોલ્વ કરવાની છે, ચાલો પહેલો ક્વેશ્ચન સોલ્વ કરીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્ર માટે આઈ ક્રિએટ ફેસિલિટીનું સમર્પિત કરી છે. આ સુવિધા કયા રાજ્યમાં સ્થિત છે મિત્રો? કયા રાજ્યમાં સ્થિત છે આઈ ક્રિએટ ફેસિલિટી? મિત્રો આ કેન્દ્રને આઈ ક્રિએટ શું હોય છે? આ કેન્દ્રને તેમના ઔદ્યોસાહસિક પ્રવાસમાં નવીન અને કાલ્પનિક મનમાં તકનીકી અને સહાય પૂરી પાડવાનો ધ્યેય છે. મતલબ એક કેન્દ્ર છે જ્યાં લોકો પોતાની ટેકનોલોજી અને એસિસ્ટન્સ આપી શકે છે, એના માટે આઈ ક્રિએટ ફેસિલિટી ક્રિએટ કરવામાં આવી છે. એ આ સુવિધા કયા રાજ્યમાં છે? ગુજરાત, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન કે ઓડિશા? મિત્રો તમારી પાસે ફટાફટ આન્સર કમેન્ટ બોક્સમાં લખો. ગુજરાત ઇઝ ધ રાઇટ આન્સર. મારી સાથે બધા ક્વિઝ સોલ્વ કરવાની છે, રાઈટ? ગુજરાત ઇઝ ધ રાઇટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન છે, કયા ભારતીય ક્રિકેટર પોતાની આત્મકથા ઇમ્પરફેક્ટ લોન્ચ કરી છે? ઇમ્પરફેક્ટની આત્મકથા લોન્ચ કરી છે કયા ક્રિકેટરે કરી છે? દિલીપ વેંગસરકર, સંજય માંજરેકર, રાહુલ દ્રવિડ કે સૌરવ ગાંગુલી? કયા ક્રિકેટરે પોતાની આત્મકથા લખી છે મિત્રો ઇમ્પરફેક્ટ કરીને? મિત્રો ધ રાઇટ આન્સર ઇઝ સંજય માંજરેકરે પોતાની આત્મકથા ઇમ્પરફેક્ટ કરીને લખી છે. કયા દેશે બ્લાઇન્ડ ક્રિકેટ વિશ્વ કપ 2018ની 5મી આવૃત્તિ જીતી છે? મિત્રો 5th એડિશન હતું બ્લાઇન્ડ ક્રિકેટ વર્લ્ડ કપ 2018નું. કોણે જીત્યું છે? નેપાળ, બાંગ્લાદેશ, શ્રીલંકા કે ઇન્ડિયા? મિત્રો બ્લાઇન્ડ ક્રિકેટ વર્લ્ડ કપ 2018 રમાવવામાં આવ્યું હતું પાકિસ્તાન અને UAEમાં મિત્રો, રાઈટ? પણ જીતું કોણ છે મિત્રો? જીતું છે આપણી ઇન્ડિયા. ઇન્ડિયા 5th એડિશન ઓફ બ્લાઇન્ડ ક્રિકેટ વર્લ્ડ કપ 2018 જીતી છે. મિત્રો સ્પોર્ટ્સ રિલેટેડ જેટલા પણ જેવી રીતે છે વિમ્બલ્ડન છે કે બેડમિન્ટન છે, એશિયન ગેમ્સ હમણાં ચાલી રહી છે, તો બહુ ઇમ્પોર્ટન્ટ છે કેમકે સ્પોર્ટ્સથી હવે બહુ બધા ક્વેશ્ચન્સ પૂછવામાં આવે છે. તો ઇન્ડિયાએ બ્લાઇન્ડ ક્રિકેટ વર્લ્ડ કપ 2018 જીતી છે. ઓકે, WEFના ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટ ઇન્ડેક્સના ઉભરતા અર્થતંત્રમાં ભારતનું સ્થાન કયું છે? ઉભરતા એટલે કે એમર્જિંગ ઇકોનોમિક્સમાં WEF ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. મિત્રો જેટલા પણ રિપોર્ટ્સ જે આવી બધી ઓર્ગેનાઇઝેશન કરે છે, WEF, IMF, વર્લ્ડ બેંક, બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે કેમકે પૂછવામાં આવે છે આ રિપોર્ટ્સ કોણે કર્યું છે, રાઈટ? કોણ કાઢે છે? તો WEFનું છે, ઇન્ક્લુઝિવ વર્લ્ડ ઇકોનોમિક ફોરમનું ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. એટલે કે 103 દેશોના આર્થિક દેખાવનું વાર્ષિક મૂલ્યાંકન, જે દેશો GDP ઉપરાંત આર્થિક પ્રગતિના 11 પરિણામોમાં કેવી રીતે કરે છે તેનું માપન છે. મતલબ 11 ડાયમેન્શન્સ કરે છે, ઇકોનોમિક પરફોર્મન્સ માપવામાં આવે છે 103 દેશોના. તો ભારતનું સ્થાન કયું છે મિત્રો? 47, 26, 62 કે 67? મિત્રો ધ રાઇટ આન્સર ઇઝ 62nd, રાઈટ? 62nd રેન્ક છે ઇન્ડિયાનો ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં. ભારતના પ્રથમ કચરો ફેસ્ટ એટલે કે ગાર્બેજ ફેસ્ટ, કચરા મહોત્સવ 2018 કયા રાજ્યમાં આયોજિત કરવામાં આવ્યું હતું, સેલિબ્રેટ કરવામાં આવ્યું હતું, ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું હતું? કચરા મહોત્સવ 2018 પહેલી વાર એવું કોઈ પહેલ કરવામાં આવી છે ઇન્ડિયામાં, કયા સ્ટેટમાં કરવામાં આવી છે? મધ્યપ્રદેશ, છત્તીસગઢ, આસામ કે પંજાબ? મિત્રો ક્યાં કરવામાં આવી છે?
છત્તીસગઢમાં કરવામાં આવી છે, રાયપુર સિટીમાં. મિત્રો, રાયપુરનો રેન્કિંગ 2017માં સ્વચ્છતામાં 129th હતો મિત્રો, રાઈટ? તો એમણે રાયપુરમાં કચરા મહોત્સવ 2018 પહેલી વાર કરવામાં આવ્યું છે, રાઈટ? તો છત્તીસગઢમાં કરવામાં આવ્યું છે. નેશનલ સિક્યોરિટી ગાર્ડ NSG એને કહેવામાં આવે છે. નવા DG એટલે કે ડાયરેક્ટર જનરલ તરીકે કોણ નિમણૂક કરવામાં આવી છે? NSG મિત્રો ગૃહ મંત્રાલયના અંતર્ગત નેશનલ સિક્યોરિટી ગાર્ડ ભારતીયની સ્પેશિયલ ફોર્સ યુનિટ છે મિત્રો, રાઈટ? હોમ મિનિસ્ટ્રીના અંદર આવે છે. SP સિંગ, કીર્તિકુમાર, સુદીપ લખાટિયા, કે પ્રભાત જૈન, કયા નવા DG તરીકે નિમણૂક કરવામાં આવી છે મિત્રો? ધ રાઈટ આન્સર છે સુદીપ લખાટિયા, નવા DG તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે. PwC 21st CEO સર્વે 2018 મુજબ 2018 મુજબ PwC 21st CEO સર્વે 2018 મુજબ વૈશ્વિક રોકાણમાં કયો દેશ ટોચ પર આવ્યો છે મિત્રો? વૈશ્વિક રોકાણમાં, ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટમાં યુનાઇટેડ કિંગડમ, જાપાન, યુનાઇટેડ સ્ટેટ્સ કે ઇન્ડિયા? UK, જાપાન, US કે ઇન્ડિયા? મિત્રો, ધ રાઇટ આન્સર છે US. US ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટમાં ટોચ પર આવ્યો છે PwC 21st CEO સર્વે 2018માં. કયા રાજ્ય સરકારે ઝ્યુરિક કેન્ટોન સાથે બહેન રાજ્ય કરાર પર હસ્તાક્ષર કર્યો છે, એટલે કે સિસ્ટર સ્ટેટ એગ્રીમેન્ટ? મિત્રો, સિસ્ટર સ્ટેટ એટલે કે સાંસ્કૃતિક અને વ્યાપારી સંબંધોને પ્રોત્સાહન આપવા માટે નગરો, શહેરો, પ્રદેશો, રાજ્યો અને ભૌગોલિક અને રાજકીય અલગ વિસ્તારોના દેશો વચ્ચે કાનૂની અથવા સામાજિક કરારનું સ્વરૂપ લેવું મિત્રો, રાઈટ? એગ્રીમેન્ટ સાઇન થવું, રાઈટ? તો હિમાચલ પ્રદેશ, આંધ્રપ્રદેશ કે કર્ણાટકા કે કેરલા, કોના સાથે ઝ્યુરિકે એગ્રીમેન્ટ સાઇન કર્યું છે? સિસ્ટર સ્ટેટ એગ્રીમેન્ટ. હિમાચલ પ્રદેશ, આંધ્રપ્રદેશ, કર્ણાટકા કે કેરલા? મિત્રો, રાઈટ આન્સર છે કર્ણાટકા. કર્ણાટકાએ ઝ્યુરિક સાથે સિસ્ટર સ્ટેટ એગ્રીમેન્ટ સાઇન કર્યું છે. 8મી રાષ્ટ્રીય મતદાન દિવસ નેશનલ વોટર્સ ડેનું થીમ શું હતું મિત્રો? 8 નેશનલ વોટર્સ ડે ક્યારે બનાવવામાં આવે છે? 25th જાન્યુઆરીએ, દર 25th જાન્યુઆરીએ બનાવવામાં આવે છે. એનું થીમ શું હતું? નૈતિક મતદાન, યુવાન અને ભાવિ ઘટનાઓનું સશક્તિકરણ, સુલભ ચૂંટણી, અધિકૃત ચૂંટણી અને મતદાન. મિત્રો, થીમ હતું એનું એક્સેસિબલ ઇલેક્શન્સ, એટલે કે સુલભ ચૂંટણી એનું થીમ હતું નેશનલ વોટર્સ. 69મા પ્રજાસત્તાક દિવસે ભારતની સૌથી વધુ શાંત શૃંખલા અશોક ચક્ર દ્વારા કોણે સન્માનિત કરવામાં આવ્યું છે? મિત્રો, અશોક ચક્ર, બધા જે પણ મિલિટરી એવોર્ડ્સ હોય છે તે રિપબ્લિક ડેના દિવસે આપવામાં આવે છે. 69th રિપબ્લિક ડે થયું હતું મિત્રો. રિપબ્લિક ડેના ચીફ ગેસ્ટ જે પણ એવોર્ડ્સ આપવામાં આવ્યું હતું તે બહુ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. તો અશોક ચક્ર હંમેશા મરણોત્તર એવોર્ડ આપવામાં આવે છે, એટલે કે પોસ્ટુમસલી એવોર્ડ આપવામાં આવે છે. તો કોને આપવામાં આવ્યું હતું? ખેરનાર મિલિંદ કિશોર, નિલેશકુમાર નારાયણ, દેવેન્દ્ર મહેતા કે જ્યોતિ પ્રકાશ નિરાલા? મિત્રો, રાઈટ, કોને આપવામાં આવ્યું હતું? તો રાઈટ આન્સર છે મિત્રો જ્યોતિ પ્રકાશ નિરાલાને આપવામાં આવ્યું હતું. તે કમાન્ડો ઓફિસર હતા જે પોસ્ટુમસલી એવોર્ડ આપવામાં આવે છે, એટલે કે મરણોત્તર એવોર્ડ આપવામાં આવે છે 69th રિપબ્લિક ડે. 2018 ગ્લોબલ ટેલેન્ટ કોમ્પિટિટિવનેસ ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન કયું છે? ગ્લોબલ ટેલેન્ટ કોમ્પિટિટિવનેસ ઇન્ડેક્સ 81, 98, 102 કે 88th રેન્ક? મિત્રો, રાઇટ આન્સર છે 81st રેન્ક આવ્યું છે ઇન્ડિયાનું ગ્લોબલ ટેલેન્ટ કોમ્પિટિટિવ ઇન્ડેક્સમાં, અને ટોપ કર્યું છે સ્વિટ્ઝરલેન્ડ મિત્રો, રાઈટ? તો આન્સર છે 81st. ઇન્ડિયન બેંક્સ એસોસિએશનના પ્રથમ મહિલા ચેરમેન કોણ છે મિત્રો? પ્રથમ મહિલા ચેરમેન ઇન્ડિયન બેંક્સ એસોસિએશનના અર્ચના ભાર્ગવા, ઉષા આનંદ સુબ્રમણ્યમ, અરુંધતી ભટ્ટાચાર્ય કે શિખા શર્મા? મિત્રો, ધ રાઇટ આન્સર છે ઉષા અનંત સુબ્રમણ્યમ, જે અલ્હાબાદના મેનેજિંગ ડાયરેક્ટર હતા. ઉષા અનંત સુબ્રમણ્યમ પહેલા ચેરમેન તરીકે ઇન્ડિયન બેંક એસોસિએશનના નિમણૂક કરવામાં આવ્યા હતા. મિત્રો, હાલમાં પણ ન્યૂઝ આવી છે કે નવા ચેરમેન નિમણૂક થયા છે. મિત્રો, કમેન્ટ બોક્સમાં મને લખીને બતાવજો કે હાલમાં કોને ઇલેક્ટ કરવામાં આવ્યા છે નવા ચેરમેન ઓફ ઇન્ડિયન બેંક્સ એસોસિએશન. આ એટલે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે પહેલી વાર કોઈ વુમન ચેરમેન બની હતી. ઓકે, તો ઉષા અનંત સુબ્રમણ્યમ ઇઝ ધ રાઇટ આન્સર. અને તમારું હોમવર્ક છે કે નવા ચેરમેન કોણ બન્યા છે ઇન્ડિયન બેંક એસોસિએશનના. ઓકે, હોન્ડુરસના પ્રજાસત્તાકના નવા પ્રમુખ તરીકે કોણ ચૂંટાયા છે? પ્રેસિડેન્ટ, રાષ્ટ્રપતિ, કોણ નવા રાષ્ટ્રપતિ તરીકે નિમણૂક કરવામાં આવે છે? રિપબ્લિક ઓફ હોન્ડુરસ. મિત્રો, રિપબ્લિક ઓફ હોન્ડુરસ એક કન્ટ્રી છે, દેશ છે, સેન્ટ્રલ અમેરિકન કન્ટ્રી છે મિત્રો, રાઈટ? રિપબ્લિક ઓફ હોન્ડુરસ, એના નવા પ્રેસિડેન્ટ તરીકે કોણ નિમણૂક કરવામાં આવે છે? સેલ્વેડર નેસ્ટ્રેલા,
જ્હોન ઓર્લાન્ડો હર્નાન્ડિસ, લુઇસ ઓર્લાન્ડો ઝેલાયા કે ઝિયો મારા કેસ્ટ્રો. મિત્રો તો આન્સર છે મિત્રો જુઅન ઓર્લાન્ડો હર્નાન્ડિસ. મિત્રો જુઅન ઓર્લાન્ડો હર્નાન્ડિસ નવા પ્રેસિડેન્ટ તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે રિપબ્લિક ઓફ હોન્ડુરસના. મિત્રો હું વિચારું છું કે મારી સાથે બધા ક્વિઝ સોલ્વ કરતા હશે. ઓકે, સો બી ઇઝ ધ રાઈટ આન્સર. ભારતના નવા વિદેશ સચિવ તરીકે કોણ ચાર્જ સંભાળ્યો છે? ફોરેન સેક્રેટરી. નવા ફોરેન સેક્રેટરી કોણ છે? આપણા ઇન્ડિયાના જે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સના અંદર આવે છે મિત્રો, બલદેવસિંહ ધિલ્લોન, મનજીતસિંહ કાંગ કે પીએસ શર્મા કે વિજય કેશવ ગોખલે. મિત્રો જે ગયા છે ફોર્મર પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે, જે ગયા તે પણ ઇમ્પોર્ટન્ટ છે, જે આવ્યા તે પણ ઇમ્પોર્ટન્ટ છે. તો આવ્યા કોણ? નવા ફોરેન સેક્રેટરી તરીકે કોણ નિમણૂક કરવામાં આવ્યો છે? વિજય કેશવ ગોખલે. મિત્રો વિજય કેશવ ગોખલે નવા ફોરેન સેક્રેટરી તરીકે નિમણૂક કરવામાં આવ્યો છે, ચાર્જ સંભાળ્યો છે. અને જે ગયા છે તે છે સુબ્રમણ્યમ જયશંકર. રાઈટ, સુબ્રમણ્યમ જયશંકરના જગા પર વિજય કેશવ ગોખલે તરીકે ચાર્જ સંભાળ્યો છે. કોણ 2018 મહિલા સિંગલ્સ ઇન્ડોનેશિયા માસ્ટર્સ બેડમિન્ટન ટુર્નામેન્ટ જીત્યા હતા? મિત્રો ઇન્ડોનેશિયા માસ્ટર્સ બેડમિન્ટન ટુર્નામેન્ટ 2018 વુમેન સિંગલ્સ, કેરોલિના માર્લિન, તૈસુયંગ, સાયના નહેવાલ કે પીવી સિંધુ. મિત્રો રાઈટ આન્સર છે તૈસુયંગ. તૈસુયંગ તાઇવાનના છે. રાઈટ, અને કોની સામે હાર્યા? સાયના નહેવાલ. સાયના નહેવાલ સાથે રમ્યા હતા અને તૈસુયંગ જીતી ગયા. રાઈટ મિત્રો, જ્યારે પણ તમે સ્પોર્ટ્સની ન્યૂઝ વાંચો તો એ પણ વાંચો કે ક્યાં રચાઈ હતી, કોની સામે રમ્યા હતા અને કોણ જીત્યું. સામેવાળાનું પણ નામ યાદ રાખવું પડે. રાઈટ, અને એ ક્યાંના હતા તે પણ યાદ રાખવું પડે. તાઇવાનના છે તૈસુયંગ. ઓકે, તો તૈસુયંગ ઇઝ ધ રાઈટ આન્સર. સૌ પ્રથમ ભારત વિયેતનામના દ્વિપક્ષીય આર્મી વ્યાયામ વિનબેક્સ 2018 કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું છે? મિત્રો મધ્યપ્રદેશ, કર્ણાટકા, કેરલા કે ગુજરાત. કયા રાજ્યમાં આપણું ઇન્ડિયા વિયેતનામ બાયલેટરલ આર્મી એક્સરસાઇઝ વિનબેક્સ કરીને સ્ટાર્ટ કરવામાં આવ્યું હતું, શરૂ કરવામાં આવ્યું હતું? મધ્યપ્રદેશ, કર્ણાટકા, કેરલા કે ગુજરાત. મિત્રો આન્સર છે મધ્યપ્રદેશમાં રચવામાં આવ્યું હતું. મિત્રો આમાં કેવા પણ ટાઈપના ક્વેશ્ચન પૂછી શકે, એવું પણ પૂછી શકે કે વિનબેક્સ 2018 શું છે, તો એ છે ઇન્ડિયા વિયેતનામ આર્મી એક્સરસાઇઝ છે. ક્યાં રચવામાં આવ્યું છે? મધ્યપ્રદેશમાં રચવામાં આવ્યું છે. રાઈટ, તો કંઈ પણ ટાઈપના ક્વેશ્ચન્સ પૂછી શકે છે, તો મધ્યપ્રદેશ રાઈટ આન્સર છે. અમેરિકા ભારત વ્યૂહાત્મક અને ભાગીદારી ફોરમ એટલે કે યુએસઆઈ એસપીએફના વાઇસ ચેરમેન તરીકે કયા ભારતીય અમેરિકન વ્યક્તિત્વને ચૂંટવામાં આવ્યા હતા? મિત્રો ઇન્ડિયા યુએસ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમમાં ઇન્ડિયન અમેરિકન કયા પર્સનાલિટીને ઇલેક્ટ કરવામાં આવ્યું છે? મિત્રો શાંતનુ નારાયણ, અજયસિંહ, મુકેશ અગ્નિ કે સાયક બેનર્જી. મિત્રો કોણ નિમણૂક કરવામાં આવ્યું છે? ઇન્ડિયન અમેરિકન પર્સનાલિટી કઈ છે? મિત્રો આન્સર છે શાંતનુ નારાયણ. મિત્રો શાંતનુ નારાયણ ઇઝ ધ રાઈટ આન્સર. ફિનલેન્ડના નવા રાષ્ટ્રપતિ તરીકે કોણ ચૂંટાયા છે? મિત્રો ન્યૂ પ્રેસિડેન્ટ ઓફ ફિનલેન્ડ કોણ છે? મિત્રો તુલા હટાનેન, સાઉલી નિનિસ્તો, લોરા હટાસારી કે પેકા હાવિસ્તો. મિત્રો આવું ટાઈપના ક્વેશ્ચન પૂછવામાં આવે છે કે કોઈ જે નવા નવા પ્રેસિડેન્ટ કે કંઈ પણ ઇલેક્ટ થયા હોય કોઈ પણ દેશના, તો એવો ટાઈપનો ક્વેશ્ચન આવી શકે છે. તો આનો આન્સર શું છે? ન્યૂ પ્રેસિડેન્ટ ઓફ ફિનલેન્ડ સાઉલી નિનિસ્તો નવા પ્રેસિડેન્ટ તરીકે ચૂંટવામાં આવ્યા છે. ન્યૂ વર્લ્ડ વેલ્થ રિપોર્ટ, નવી રિપોર્ટ આવી છે મુજબ ધનાઢ્ય દેશોમાં યાદીમાં ભારતનું સ્થાન કયું? રાઈટ, ન્યૂ વર્લ્ડ વેલ્થ રિપોર્ટ દ્વારા ધનાઢ્ય દેશોની યાદીમાં ભારતનું સ્થાન કયું છે? 11મી, 6th, 9th કે 4th. મિત્રો ઇન્ડિયાનું રેન્ક છે 6th રેન્ક આવી છે અને એનું ટોટલ વેલ્થ છે, ટોટલ ધન છે $8,230. મિત્રો એને 6th વેલ્ડીએસ્ટ કન્ટ્રી બનાવી છે, $8,230 અને ટોપ કોણે કર્યું છે? યુએસ અને ચાઇનાએ ટોપ કર્યું છે. મિત્રો તમને યાદ રાખવું હોય તો ઇન્ડિયાનું ધન જે છે સૌથી વધારે છે, એનાથી ફ્રાન્સ, કેનેડા અને ઓસ્ટ્રેલિયાથી પણ વધારે છે. તો એને 6th રેન્ક બનાવે છે ન્યૂ વેલ્થ વેલ્ધીએસ્ટ કન્ટ્રીઝમાં. ઓકે, ઓસ્ટ્રેલિયન ઓપન 2018 કોણ જીત્યા? મેન્સમાં કોણ જીત્યું છે? મિત્રો રોજર ફેડરર, રફાલ નદાલ, નોવક જોકોવિચ કે ડેલ પોટ્રો. મિત્રો રાઈટ આન્સર છે મિત્રો રોજર ફેડરર. રોજર ફેડરર સ્વિટ્ઝર્લેન્ડના છે મિત્રો, યાદ રાખવું. અને કોને હરાવ્યો? મેરિક સિલિકને.
મેરિસિલિક જે ક્રોએશિયાના છે, રાઈટ? મેરિસિલિકને હરાવ્યા સ્વિટ્ઝરલેન્ડના રોજર ફેડરર, ઓસ્ટ્રેલિયન ઓપન 2008ના વિનર. ઓકે, આઈસીસી મેન્સ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર 2017-18 એવોર્ડ કોને જાય છે મિત્રો? આઈસીસી, ઇન્ડિયન ક્રિકેટ કાઉન્સિલ, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ, સોરી. તો મેન્સ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર 2017-18, આ તો તમારો આન્સર રાઈટ પડવો જોઈએ, કે ક્રિકેટ બધા જ જોઈ છે. વિરાટ કોહલી, ડેવિડ વોર્નર, સી જો રૂટ કે સ્ટીવ સ્મિથ? મિત્રો, આઈસીસી મેન ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર 2017 એવોર્ડ સ્ટીવ સ્મિથને આપવામાં આવ્યો છે. મિત્રો, તમારું હોમવર્ક છે, સ્ટીવ સ્મિથ કયા દેશના ક્રિકેટર છે? કન્ટ્રી, સ્ટીવ સ્મિથ કયા દેશના ક્રિકેટર છે તમે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો મિત્રો. ઓકે, સરકારી અગ્રણી અને પુનર્જીવિત વૃદ્ધિને વધારવા માટે 20 જાહેર ક્ષેત્રની બેન્કો એટલે પીએસયુ, 20 પબ્લિક સેક્ટર બેન્ક જેટલા પણ છે, 88,139 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ જાહેરાત કરી છે. મિત્રો, કયા બેન્કને સૌથી વધુ રકમ મળશે આમાં? કેપિટલ ઇન્ફ્યુઝન, જ્યારે ગ્રોથ માટે, રિવાઇવિંગ ગ્રોથ માટે પૈસા નાખવામાં આવે છે બેન્ક્સમાં, તો કેને સૌથી વધારે મૂડી મળવાની છે? સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, પંજાબ નેશનલ બેન્ક, આઈડીબીઆઈ છે આ મિત્રો, આઈડીબીઆઈ અને આઈસીઆઈસીઆઈ બેન્ક. મિત્રો, કોને મળવાનું છે? મિત્રો, રાઈટ આન્સર છે આઈડીબીઆઈ. આઈડીબીઆઈને સૌથી વધારે અમાઉન્ટ મળવાનું છે ગ્રોથ માટે, કેના માટે? સરકારી અગ્રણી અને પુનર્જીવિત વૃદ્ધિ વધારવા માટે. ઓકે, રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા વસિત ગણતરી મુજબ ભારતમાં કયા દેશના વિદેશી રોકાણ સૌથી મોટો સૂત્ર હતો? મિત્રો, ફોરેન ઇન્વેસ્ટમેન્ટ ઇન્ડિયામાં. લાર્જેસ્ટ સોર્સ ક્યાંથી આવે છે મિત્રો? ફોરેન ઇન્વેસ્ટમેન્ટ સૌથી વધારે ક્યાંથી મળે છે આપણને? યુએસ, યુકે, મોરિશિયસ કે ચાઇના? મિત્રો, આ સેન્સસ જે છે આપણું, જે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના દ્વારા, યુએસ, યુકે, મોરિશિયસ કે ચાઇનાથી સૌથી વધારે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ આવી રહ્યું છે. આન્સર છે મોરિશિયસ. મોરિશિયસે સૌથી વધારે રોકાણ આવે છે આપણને. ઓકે, ચાંદી લહેરી, આઈકોનિક કાર્ટુનિસ્ટનું અવસાન થયું છે મિત્રો. તે કયા રાજ્યના હતા? આઈકોનિક કાર્ટુનિસ્ટ હતા, તેનું અવસાન થયું છે. ચાંદી લહેરી કયા રાજ્યના છે મિત્રો? વેસ્ટ બેંગોલ, કર્ણાટકા, પંજાબ કે હરિયાણા? મિત્રો, ચાંદી લહેરી વેસ્ટ બેંગોલના આઈકોનિક કાર્ટુનિસ્ટ હતા મિત્રો. ઓકે, તો વેસ્ટ બેંગોલથી હતા ચાંદી લહેરી. આની સાથે આપણું લાસ્ટ ક્વિઝ નો વિડીયો ખતમ થાય છે મિત્રો. આપણે બધા જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ કવર કરી લીધા છે. ઇટ્સ અ લાઈક રિવિઝન, આપણું આ રિવિઝન થઈ રહ્યું છે, રાઈટ? તો હું અપેક્ષા કરું છું કે બધાએ આ ક્વિઝ સોલ્વ કરી છે, અને કમેન્ટ બોક્સમાં મને બતાવજો કે કેટલા આન્સર તમારા રાઈટ પડ્યા છે, અને જે ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે એનો આન્સર પણ કમેન્ટ બોક્સમાં લખજો મિત્રો, રાઈટ?